પ્રણામ પ્રણામ બધા જ પુણ્યશાળીઓ, સુખ સાતામાં હશો. આજે આપણે સરસ મજાનું એક નવું ટોપિક એટલે અને આ ટોપિક રોજ પાર્ટ વન, પાર્ટ ટુ, થ્રી, ફોર, ફાઈવ માં નહીં ચાલે, પણ એવું ટ્રાય કરીશ કે એવરી ટ્યુઝડે આ નવતત્વ, આ નવતત્વના કોન્સેપ્ટ, નવતત્વના વિચાર અને નવતત્વનું નવી નવી જાણકારી જે એક ઉપકારી ગ્રંથ આપણને મળ્યો છે, આ નવ પદ નવતત્વનો, એ નવતત્વનો જે ગ્રંથ આપણને મળ્યો છે એની સરસ મજાની ઇન્ફોર્મેશન તમારી સાથે ઈઝી લેંગ્વેજની અંદર શેર કરવા માટે આ સ્વાધ્યાય ગોઠવ્યું છે. તો ચાલો આજના આ સ્વાધ્યાયની શુભ શરૂઆત કરતા પહેલા વિશ્વની શાંતિ માટે, ઓનલી વિશ્વની શાંતિ માટે ત્રણ નવકાર. નમો અરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સભ્વ સાહુણમ, એસો પંચ નમુકારો સભ્વ પાપ પણાસણ, મંગલાણમ ચ સભ્વે સિમ, પરમમ હવય મંગલમ, પરમમ હવય મંગલમ. આદિમમ પૃથ્વીનાથ, માદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તમ, ઋષભ સ્વામિનમ સ્તમ. અહીંયા બિરાજેલા ગુરુ ગૌતમ સ્વામી એમની પણ સરસ મજાની સ્તુતિ કરી આજની આ શુભ શરૂઆત કરશું ભાગ્યશાળી. અંગુડે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવાંચિત ફળ દાતાર, મનવાંચિત ફળ દાતાર. બોલા શ્રી ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય. જિન શાસન દેવ કી જય. પ્રણામ બધા જ પુણ્યશાળીઓ, સુખ સાતામાં હશો. ચાલો આજની શુભ શરૂઆત કરતા પહેલા આજના આપણા સ્વાધ્યાયના સ્પોન્સર્સ એમને પણ સરસ રીતે યાદ કરી અને એમની પણ ખાસ અનુમોદના કરીએ. સૌથી પહેલું નામ તમારા સ્ક્રીન પર આવતું હશે, સુશીલાબેન મહેતા 21 પાઉન્ડ, દાહીબા એન્ડ રમાબા હસ્તે જયાબેન મણીલાલ શાહ 21 પાઉન્ડ, આનંદ એન્ડ દર્શન હસ્તે જ્યોત્સનાબેન વિરિયશભાઈ શાહ ઇલફડવાળા 11 પાઉન્ડ, છાયાબેન એન્ડ અવનીબેન હસ્તે જ્યોત્સનાબેન વિરિયશભાઈ શાહ ઇલફડ 11 પાઉન્ડ. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. ચાલો ભાગ્યશાળી આજે સરસ મજાની આ સ્વાધ્યાય કરાવવાનું છે અને આ સ્વાધ્યાયની અંદર પ્રવેશ કરતા પહેલા આપણે બધાએ થોડુંક બેસિક આપણે સમજવું પડશે કે આ નવ તત્વ જેની વાત કરવાની છે એ નવ તત્વ આવ્યું ક્યાંથી, કોણે આપ્યું અને આ નવ તત્વ આપણે કેમ સમજવાનું છે, કેમ સમજવાનું છે લાઈફની અંદર આ નવે તત્વને આપણે કેમ સમજવાનું છે. તો ચાલો એનું એક બેઝ બનાવીશ, પછી સરસ મજાનું પ્રેઝન્ટેશનની સાથે એક્સપ્લેન કરીશ કે નવે નવ તત્વ શું છે. આજે આપણને બધાને સૂતા પહેલા એક વસ્તુ આવડી જશે, નવ તત્વના નામ. હા, કોઈકને પૂછો નવ તત્વના નામ આવડે છે, તો કે ના નથી આવડતા. તો કે શું આવડે છે, તો કે છે કે સોનું, પૈસો, બૈરી, છોકરા, બંગલો, ગાડી. હા, એવી રીતના નવ ગણાવશે. આ નવ મને ખબર છે, પણ ભગવાને જે આપેલા નવ તત્વ છે એ મને નથી આવડતું. પણ આજે આપણે બૈરી, છોકરા, પૈસો, ગાડી, બંગલો એ બધું ને ભૂલી પરમ પિતા પરમાત્મા મહાવીર દેવે જે આપ્યું છે એ નવે નવ તત્વનું આજે સ્વાધ્યાય કરશું. તરણ તારણ હાર દેવાદિદેવ પરમ પિતા પરમાત્મા મહાવીર દેવ વૈશાખ સુદ દસમના કેવળ જ્ઞાન પામ્યા
સમવસરણ મંડાયું, અધૂરી દેશના છોડીને પરમાત્માએ વિહાર આદર્યો. કારણ કે એ દિવસે તે વખતે વિરતીનો પરિણામ એટલે કે કોઈને પણ વિરતી એટલે કે કોઈને પણ દીક્ષા લેવાના પરિણામ, કોઈને પણ સંસાર છોડવાના પરિણામ, કોઈને જાગ્યા નોતા વિરતીના પરિણામ વિના જૈન શાસનની સ્થાપના થઈ શકે નહીં. વિરતીના પરિણામ વિના, બહુ સરસ મજાનું સેન્ટેન્સ આજે આપું છું તમને. વિરતી, વિરતી એટલે પાપોથી વિરામ. વિરતીના રિઝલ્ટ વિના જૈન શાસનની સ્થાપના થઈ શકે નહીં એટલે પ્રભુએ મહાવીર દેવે વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાનના દિવસે શાસનની સ્થાપના ન કરી, પણ બીજા દિવસે એટલે કે વૈશાખ સુદ અગિયારસના દિવસે શાસનની સ્થાપના કરી. કેમકે ત્યારે ગુરુ ગૌતમ સ્વામી એમને મળ્યા. કહેવાનો અર્થ એટલો છે, જો આપણા હૃદયમાં હજી સુધી વિરતીનો પરિણામ જાગ્યો નથી તો આપણા હૃદયમાં આપણને વિરતીનો પરિણામ, તમે નાનકડો પણ નિયમ લ્યો કે મારે ચોવિયાર કરવો છે, મારે કાલે 14 પક્ષી છે કે પક્ષી પ્રતિક્રમણ કરવું છે, કાલે 14 નો મોટો દિવસ છે, મારે ચોવિયાર નૌકરશી કરવા છે, એ વિરતીના પરિણામ જગાવો. જ્યાં સુધી જાગ્યા નથી તો આપણા હૃદયમાં જૈન શાસન હજી સ્થપાયું નથી. યાદ રહે કે જગતમાં જૈન શાસનની સ્થાપના થાય તો આપણું કલ્યાણ થાય એમ નહીં, પણ આપણા હૃદયમાં જૈન શાસન સ્થપાય તો જ આપણું કલ્યાણ થાય, બાકી ન થાય. જગતમાં જૈન શાસનની સ્થાપના નહીં થાય ને તો ચાલશે કદાચ. જગતમાં લોકો જગતની પાછળ પડ્યા છે. લોકો કે આ આ આ ફોરેનર કરે, આ ફોરેનર આપણા ધર્મમાં આવે તો સારું. કોઈ કે આ નોન જૈન આપણા ધર્મમાં આવે તો સારું, જૈન ધર્મ પાડતો થઈ જાય તો સારું. બીજા બધાનું છોડો, આપણા હૃદયમાં જ્યાં સુધી જૈન શાસન નહીં સ્થપાય ત્યાં સુધી કદાચ ઓલો બીજો બહારનો આવીને પણ, એવા એવા સાધુ ભગવંતો છે, પટેલ સાધુ ભગવંતો, પટેલ જન્મથી જ નોન જૈનમાં જન્મ્યા અને આચાર્ય પદવી સુધી પહોંચી ગયા. એ બધા પોતપોતાનું કલ્યાણ કરી દીધું, કેમ કે હૃદયમાં જૈન શાસનની સ્થાપના કરી. આપણે પણ આપણા હૃદયમાં જૈન શાસનની સ્થાપના કરવાની છે તો કેવી રીતે થશે, કેવી રીતે થશે, આજે એનો ઉપાય આપીશ. આપ્પાપુરી નગરી એટલે કે પાવાપુરી નગરીની બહાર મહાસેન ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા. સમવસરણ મંડાયું. ઇન્દ્રાભૂતિ વગેરે 11 બ્રાહ્મણો ભગવાન સાથે વાદ વિવાદ કરવા, ઝઘડવા પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને કે તેમના વેદને, એમની વાતોને ખોટા ના કહેતા, તેમના વેદની પંક્તિઓના અર્થની કરેલી ગેરસમજ પ્રભુ મહાવીરે દૂર કરી દીધી. તેમણે જે પંક્તિઓનું યોગ્ય મિનિંગ થતો હતો એ મિનિંગ કરી બતાડ્યું. સામેની વ્યક્તિને પોતાની બનાવવાનો ઉપાય તેને ખોટી સાબિત કરવી તે નથી, પણ તેને સાચી સમજણ આપવી તે છે. આપણા જૈન ધર્મમાં આ સમજ્યા નથી. ઘણા બધા શું કરે ખબર છે, ઓલો કદાચ ખમાસનું ખોટું આપતો હોય ને તો એ કે તમે ખોટું ખમાસનું આપો છો, આવી રીતના ન કરાય, આવી રીતના પૂજા ન થાય, આ ખોટું છે. આપણે જો સામેની વ્યક્તિને પોતાની બનાવવું હોય તો એને ખોટી સાબિત નહીં કરવી, પણ એને સાચી સમજણ આપીએ. બસ પ્રભુ મહાવીરે ગૌતમ સ્વામી અને એમના 4400 શિષ્યો સાથે બસ આ જ કર્યું. પ્રભુએ શ્યાદવાદ દ્રષ્ટિના આત્મીયતા પૂર્વકના સમાધાનની પ્રભુએ વાત કરી અને બધાએ મળીને પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. પોતાનું જીવન સમર્પિત કર્યા પછી એમને થયું કે આજ મારા પ્રભુ, આજ મારા ભગવાન, આમની પાસે જ દીક્ષા લેવી. અને પછી 11 પંડિતો અને એના 4400 શિષ્યો એ પરમાત્માની પાસે દીક્ષા લે અને પરમાત્માને 3 પ્રદક્ષિણા આપે, અને પ્રદક્ષિણા એ ઉત્કૃષ્ટ વિનય છે. અને પૂજ્ય વ્યક્તિ, જે સન્માન્ય વ્યક્તિ છે, પોતાની જમણી બાજુ રહે તે રીતે ચારે બાજુ ફરવું તેને પ્રદક્ષિણા કહેવાય. અને દરેક વખતે 3 પ્રદક્ષિણામાં તેઓ ભગવાનને સવાલ કર્યો, ભંતે કિમ તત્તમ. એક પ્રદક્ષિણા આપે અને પૂછે, ભંતે કિમ તત્તમ.
भगवान तत्व शू छे, पछी बीजी प्रदक्षिणा आपे अने पछी पूछे बनते किम तत्तम, भगवान तत्व शू छे, अने त्रीजी प्रदक्षिणा आपे ने भगवान भगवान ने सवाल पूछे भगवान बनते किम तत्तम, भगवान तत्व शू छे। जीवन ना विकास नी शुरुआत तत्व नी जिज्ञासा थी थाय छे। आजे तमे जेटला आव्या छो ने तमने तत्व ज्ञान सीखवू छे, तमने तत्व नी वात जाणवी छे, अने एटले समझजो के तमारो जीवन नो विकास आजे तत्व जाणवानी जिज्ञासा थई माटे तमारा जीवन नो विकास आजथी शुरू थयो गणाय। भले तमे 60 वर्षना, भले તમે 25 વર્ષના, ભલે તમે 50 વર્ષના, એ માત્ર એજ ની શરૂઆત છે। જેને જીવ અજીવ પુણ્ય પાપ એને સમજ્યા જ નથી, જેને ભગવાનના તત્વની વાતની ઈચ્છા થતી જ નથી, એ માણસ બાળક કરતા પણ ઓછી બુદ્ધિનો છે। કારણ કે જીવનના વિકાસની શરૂઆત તત્વની જિજ્ઞાસાથી થાય છે। જ્યાં સુધી તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી આત્માની પરિણતિ આજે થોડાક લેવલ છે ને હાઈ છે, કેમ કે મને ખબર છે કેમ કે નેક્સ્ટ ટ્યુઝડે લોકો ઓછો આવશે, કે સૌરભભાઈ આ ટોપિક બહુ ટફ છે। પણ જો આપણે બાળ મંદિરમાં રહેવું છે કે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં આપણે જવું છે, હમણાં સુધી ખાલી એ જ વાત કરી આ ખોટું, આ ન ખવાય, આ ખવાય, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, ઓલું ખાવું જોઈએ, ઓલું ન ખાવું જોઈએ, બસ આપણે એવી જ બધી વાતો કરી હમણાં છેલ્લા 6-8 મહિનામાં। હવે જે વાત કરવાની છે ને એ હવે તાત્વિક વાતો છે, જે આપણા પોતાના આત્માના રિઝલ્ટ્સ ને ચેન્જ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે। અને જો આધ્યાત્મિક વિકાસ સાધવા પરમાત્માએ બતાડેલા તત્વ જ્ઞાનને અવશ્ય જાણવું જોઈએ, માત્ર જાણવાથી નહીં ચાલે, શક્તિ પ્રમાણે તેને જીવનમાં આત્મસાત પણ કરવું પડશે, અને પછી જ મોક્ષ નજીક છે। એને આત્મસાત કર્યા પછી જ આપણને મોક્ષ નજીક લાગશે। ઘણી વાર મોક્ષ 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 મોક્ષમાં જવું છે, મોક્ષમાં જવું છે, આપણને મોક્ષમાં જવું છે, પણ મોક્ષમાં જવું કેવી રીતે એ ખબર નથી, મોક્ષમાં કોણ લઈ જશે એ ખબર નથી, મોક્ષ સુધી પહોંચવા માટે કોણ આપણી મદદ કરશે એ ખબર નથી, મોક્ષમાં જતા આપણને કોણ અટકાવે છે એ ખબર નથી। તો ભગવાને જ્યારે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપે છે અને એક સરખા ત્રણ ક્વેશ્ચન પૂછે છે, પહેલી પ્રદક્ષિણા દેતી વખતે ભગવાન આન્સર અને પૂછે છે બનતે કિમ તત્તમ, ભગવાન તત્વ શું છે, અને પહેલી પ્રદક્ષિણા વખતે ક્વેશ્ચન પૂછ્યો અને ભગવાન આન્સર આપે છે ઉપ નૈવા, ભગવાન કે છે ઉપ નૈવા, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઉપ નૈવા, ઉત્પન્ન પણ થાય છે, બસ ખાલી આનો મીનિંગ આટલો, ઉત્પન્ન પણ થાય છે, ઉપ નૈવા। બીજી પ્રદક્ષિણા આપે, ક્વેશ્ચન પૂછ્યો, ભગવાને આન્સર આપ્યું વિગમૈવા, હા શું આન્સર આપ્યો વિગમૈવા, એટલે કે નાશ પણ પામે છે, નાશ પણ પામે છે। અને ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો ને ત્રીજો આન્સર ભગવાને આપ્યો ધુવૈવા, ધુવૈવા, આ ત્રણ પદોની ત્રિપદી કહેવાય અને ત્રીજાનું મીનિંગ છે ધુવૈવા, નો મીનિંગ બહુ સરસ છે, સ્થિર પણ રહે છે। પેલા તો પેલી શું કીધું એમને ઉપનૈવા, કે તો કે ઉત્પન્ન પણ થાય છે, બીજું નાશ પણ પામે છે, અને ત્રીજું સ્થિર પણ રહે છે। જગતના તમામ પદાર્થોમાં આ ત્રણ સ્વરૂપ રહ્યા છે, કોઈ પણ પદાર્થ લઈ લો, કોઈ પણ પદાર્થ એ નાશ પામશે, હું કોટલો પણ જબરદસ્ત પ્રકારનો માનવી બની જાઉં, આ શરીર 100% નાશ પામશે, આ શરીર 100% નાશ પામશે, આત્મા અમર, શરીર 100% નાશ પામશે। આ જગતમાં તમામ પદાર્થો આ ત્રણ સ્વરૂપે રહ્યા છે, ભગવાને માત્ર ત્રણ ત્રિપદી આપી અને ગણધર ભગવંતો એ ત્રિપદી ઉપરથી જે દ્વાદશાંગીની રચના કરી એ આચારણ સૂત્ર વગેરે 12 અંગોમાં છેલ્લા અંગનું નામ દ્રષ્ટિવાદ છે, અને 14 પૂર્વો તો આ દ્રષ્ટિવાદનો એક નાનકડો ભાગ ગણાય છે। અને 45 આગમનો જે કોઈ સાર હોય, મારા ગુરુદેવ એમ કહેતા 45 આગમનો જો કોઈ સાર હોય તો એ તત્વ જ્ઞાન, એટલે કે નવ તત્વ છે, નવ તત્વ। આજે એવા ગુરુ ભગવંતોને, એવા ગણધર ભગવંતોને, એવા પરમાત્માઓને નમન કરીને વંદન કરવાનું મન થાય કે આપણને ઈઝી રીતે સમજાય
ઈઝી રીતે આપણે જાણી શકીએ માટે આપણને આ નવ તત્વ એની જાણકારી આપી છે. નવ તત્વની આપણને જાણકારી આપી છે. તો ચાલો આ નવે નવ તત્વ શું છે, આપણને નામ ખબર છે બરાબર છે, કેમ કે આજે જે લોકો પધાર્યા છે બધા ક્લાસ પબ્લિક છે, બધાને બધું જ આવડે છે, પણ કેવી રીતે કરવાનું, શું કરવાનું, કેવી રીતે સમજવાનું છે એને આજે સમજવાનું છે. ચાલો તો બહુ સરસ રીતે આજની આ નવ તત્વની વાત એકદમ અલગ અને યુનિક રીતે આપણે સમજશું, અલગ એક્ઝામ્પલ થી સમજશું. ઘણા બધા એવા એક્ઝામ્પલ સામડા પણ હશે, પણ આજે સરસ રીતે આ નવે નવ તત્વ જે ભગવાન મહાવીરના મુખમાંથી નીકળેલી ત્રિપદીમાંથી ગણતર ભગવંતોએ પોતે 45 એ 45 આગમનો કોઈ સાર હોય તો આ નવ તત્વની અંદર સમાયેલો છે. અને નવ તત્વ જે જાણે, જે સમજે, જે એને એને પોતાના જીવનમાં આત્મસાત કરે, એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહે નહીં, માટે સરસ મજાનો આ ટોપિક તમારી સામે એક સ્ક્રીન શેર કરું છું. આપણે સરસ રીતે એને માણશું અને ચાલો બહુ સરસ મજાનું આ નવ તત્વનું એક પિક્ચર છે, મને બહુ ગમ્યું હતું. એની અંદર પેલું જીવ, અજીવ અને આગળ પણ ઘણા બધા પિક્ચર્સ આવશે, પણ આ સરસ મજાનું નવ તત્વનું કોન્સેપ્ટ, એકચ્યુઅલી વિચારને કોન્સેપ્ટ કહી શકાય ઇંગ્લિશમાં, એટલે કોન્સેપ્ટ. બાકી મારો કે તમ કોઈક સાધુ ભગવંતે આપેલો આ કોન્સેપ્ટ નથી, હા, મેં જેમ કીધું ભગવાને આપેલો આ કોન્સેપ્ટ છે, એટલે એ વસ્તુનો ખાસ આપણે ધ્યાન રાખવાનો છે. ચાલો પેલા નાનકડી થોડી એક્સપ્લેનેશન તમને આપી દઉં, જે ઇંગ્લિશમાં જેને જાણવું હોય ને, પણ જેને ઇંગ્લિશમાં ન જાણવું હોય એને ગુજરાતીમાં તો હું બોલું જ છું. પ્રેઝન્ટેશન ફોર ઓનલી ઇંગ્લિશ પીપલ, અને ગુજરાતીમાં તો હું બોલું છું. નવ એટલે નાઇન, નવ એટલે નાઇન, એટલે કે નાઇન અલગ અલગ એલિમેન્ટ છે, નોટ એલિમેન્ટ પણ એટર્નલ, એટર્નલ વસ્તુ છે, એકદમ પવિત્ર વસ્તુ છે નવે નવ. એની અંદર નવ એટલે કે નાઇન, તત્વ એટલે કે ટ્રુ ઓર રિયલ સ્ટેટ, એટલે કે સાચું પદાર્થ, એ પદાર્થનું સાચું સ્વરૂપ એ કેવું છે, એ તત્વનું સાચું સ્વરૂપ કેવું છે, ટ્રુ ઓર રિયલ સ્ટેટ, ઓર વી કેન સે ટ્રુથ, સચ્ચાઈ, રિયાલિટી, જીવની રિયાલિટી શું, અજીવની રિયાલિટી શું, પુણ્યની રિયાલિટી શું, એ નવ તત્વ એટલે કે તત્વ એટલે કે રિયાલિટી. તત્વ જ્ઞાન, વોટ ઇઝ તત્વ જ્ઞાન? તો તત્વ જ્ઞાન છે સાચું જ્ઞાન, જે સાચા સ્વરૂપનું, પદાર્થનું જે જ્ઞાન છે, અ નોલેજ ઓફ ટ્રુથ, થરો નોલેજ, ઇનસાઇટ ઇન ટુ ધ ટ્રુ પ્રિન્સિપલ્સ. અને છેલ્લું છે કર્મ. આ પણ વાત આવશે, વોટ ઇઝ કર્મ? આપણને બધાને એમ થાય કર્મ કેવી રીતના છોટે, પણ કર્મ રિયલી માં તો છે ને, જયારે આપણે નવ તત્વોમાં બહુ આગળ વધશું ને, ત્યારે આ કર્મ કેવું હોય. હા, દે આર ફાઇન મટીરિયલ પાર્ટિકલ્સ દેટ અટેચ ટુ અવર સોલ. સોલ એટલે કે આત્મા, સોલ એટલે કે આત્મા, ડ્યુ ટુ આપણા એક્શન્સ, આપણા એક્શન્સ ના કારણે. એ હવે આગળ આવશે કે કર્મ કેવી રીતના બંધાય, આત્મા ના કારણે કર્મ બંધાય, કે આત્માની સાથે રહેલો જે શરીર છે એ કર્મ બાંધી રહ્યો છે, એ બધું જ આગળના બધા જ લેક્ચર્સ ની અંદર એક્સપ્લેન થશે. પણ આજે બહુ બેસિક કોન્સેપ્ટ છે તમારી સામે. આજે મેં તમને આને શું કહેવાય, બિબ્લિયોગ્રાફી, કે બેસિકલી થોડા ડિફિકલ્ટ વર્ડ્સ હોય તો એને ઇઝીલી તમને સમજાવવા માટે આ મેં લખ્યું દઉં. નવ એટલે નાઇન, તત્વ એટલે કે સાચું પદાર્થનું સ્વરૂપ. તો હવે છે ને, આપણે એક અઝ્યુમ કરો કે આપણો અલ્ટિમેટ ગોલ શું, બધાનો અલ્ટિમેટ ગોલ શું, ચાલો આન્સર આપજો, બધાનો અલ્ટિમેટ ગોલ શું? બધાનો અલ્ટિમેટ ગોલ ઇઝ વન એન્ડ ઓનલી વન, મોક્ષ, રાઈટ? બધાનો અલ્ટિમેટ ગોલ શું છે? તો કે મોક્ષ છે. અને મોક્ષમાં જવું હોય, મોક્ષમાં જવું હોય તો શું કરવાનું? હા, કોઈ મને કહેશે મોક્ષમાં જવું હોય તો શું કરવું પડે? હા, મોક્ષમાં જવા, અરે સૌરભભાઈ ઈઝી છે, મોક્ષ તો આપણને તિર્યક ગતિમાંથી મળવાનો નથી, હા, દેવગતિમાંથી મળવાનો નથી, આ મનુષ્ય ગતિમાંથી જ મોક્ષમાં જવાશે, મનુષ્ય ગતિમાંથી મોક્ષમાં જવાશે. તો ચલો લેટ્સ અઝ્યુમ આપણે જવાનું છે મોક્ષમાં, ધેટ્સ ફાઇન, ધેટ્સ ટ્રુ, બરાબર છે? હા, આપણે મોક્ષ સુધીનો લક્ષ્ય છે, ધ ગોલ ઇઝ મોક્ષ. આજે જેટલા પણ આવ્યા છે, આઈ એમ 100% શ્યોર હું અને તમે બંને મોક્ષમાં જવાના છે, બરાબર?
હવે આ મોક્ષમાં આપણને લઈ જનાર કોણ? તો આપણે અઝ્યુમ કરીએ કે આપણે મોક્ષમાં જવું છે, આપણા આત્માને મોક્ષ સુધી પહોંચાડવો છે. હવે આત્માને મોક્ષ સુધી પહોંચાડવાનો છે તો સરસ મજાનું એક એક્ઝામ્પલ લઈએ કે આપણા આત્માને મોક્ષ સુધી પહોંચાડવા માટે કોણ લઈ જશે, એનું એક્સપ્લેનેશન હવે તમને મળશે. તો એક સરસ મજાનું બોટનું એક્ઝામ્પલ લઈએ અને આ બોટના એક્ઝામ્પલ થી આ નવે નવ તત્વને સમજીએ. નવે નવ તત્વને આપણે સમજશું કે બોટના એક્ઝામ્પલ થી. બોટ હોય કે આપણે છે ને, ફોર એક્ઝામ્પલ, ચલો હમણાં બોટનો એક એક્ઝામ્પલ લઈએ. હમણાં મોક્ષ આપણો ટાર્ગેટ નથી, પણ આપણે સરસ મજાના કાંઠે પહોંચવાનું છે, બેંક્સ પર પહોંચવાનું છે, જેના દ્વારા આપણે સિટીની અંદર એન્ટ્રી કરી શકીએ. હવે આપણે એક બોટમાં બેઠા છે, બરાબર છે. હવે આપણે સિટી તરફ પહોંચવાનું છે, એ આપણું ગોલ છે. તો કેવી રીતના પૂછવું? તો એની સરસ મજાના એક્સપ્લેનેશન સાથે આપણે આજનું આ નવ તત્વ સમજવાના છે, નવે નવ અલગ અલગ તત્વ. સાથે સાથે રવિવારે આપણા ઘરે મહેમાન આવે, રવિવારે આપણા ઘરે મહેમાન આવે, મારા ઘરે આવે રવિવારે, તો ઘણી વાર ઘણા સારા મહેમાન હોય તો ગમે, ઘણા ખરાબ મહેમાન હોય તો ન ગમે. હા, તો એ પણ એક્ઝામ્પલ દ્વારા, મહેમાનોના પણ એક્ઝામ્પલ દ્વારા આપણે સરસ રીતે આ નવ તત્વના કોન્સેપ્ટ ને સમજવાનું રાખશું. પણ પેલો કોન્સેપ્ટ આપણે સમજીએ અને પેલું નવ તત્વની અંદર જે પેલું તત્વ આવે છે, હા, જે પેલું તત્વ આવે છે, એ પેલા તત્વ પેલા પણ તમારે એક આ મારે ગાથા બોલવી હતી, જે મને ખાસ આવડે છે. નવ તત્વની જે પેલી ગાથા છે અને એ બહુ સરસ મજાની ગાથા છે. જીવા જીવા પૂનમ પાવા સવ સંવરોય નિજ નિજરણ બંદો મુખોય તાહા નવ તત્વા હુંતી નાયવા. એટલે છે ને, ઘણી વાર તમે કોઈ પણ ગ્રંથ ને ખોલશો ને, એની પેલા મંગલાચરણ આપે. મંગલાચરણ કોઈકમાં નૌકાર હોય, કોઈકમાં ભગવાનની સ્તુતિ હોય, પણ આ નવ તત્વની જે પેલી ગાથા છે ને, એની અંદર જ મંગલાચરણ શું આપ્યું ખબર છે? એ કે છે જીવા જીવા પૂનમ, એટલે કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, આ નવ તત્વ છે. આગળ હું સમજાવીશ, પણ પેલી જ ગાથાની અંદર મંગલાચરણ સ્વરૂપે આ નવે નવ તત્વ એ કીધું કે આ જાણવા યોગ્ય છે અને મંગલાચરણની જરૂર નથી. તમે આને સ્ટાર્ટ કર્યું, તમે આ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, આ નવે નવ તત્વને જાણવાની તમને જિજ્ઞાસા થઈ, એ જ તમારું મંગળ છે, એ જ તમારું મંગળ છે. માટે પેલા જ ગાથાની અંદર આ નવે નવ તત્વ આપી દીધા. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ. હું તમને આજે એમ પણ કહીશ કે આ બધા લાઈનસર કેમ મૂકવામાં આવ્યા છે, ઉપર નીચે કેમ નથી મૂકવાના આવ્યા, એ પણ લોજિક તમને આજે આપીશ. પણ એની પહેલા આપણે એક બોટના માધ્યમથી આપણે એને સમજવાનું છે. પેલું છે જીવ તત્વ. પેલું છે જીવ તત્વ. કેટલા લોકો માને છે કે આ શરીર એ અજીવ છે? પેલા છે ને, આ શરીર એ અજીવ છે કેટલા લોકો માને છે? આપણે લોકો જીવ એટલે શરીર, આપણામાં પ્રોબ્લેમ આ જ છે કે આપણે લોકોના આપણા સેન્ટરમાં આપણું શરીર છે, માટે આપણે આપણા શરીરને જીવ માની બેઠા છે. આપણું શરીર જીવ નથી. આ શરીરમાં જો આત્મા નહીં રહે, મારે છે ને આત્મા સમજાવવું બહુ ડિફિકલ્ટ છે. આત્મા સમજાવવા માટે મારે 3-4 લેક્ચર કરવા પડે ત્યારે આત્મા સમજાય. પણ આપણે આજે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ. ભગવાને કીધેલી વાત છે, ભગવાને કીધેલી વાત છે, અને એ જ વાતને આજે તમારી સામે મારે મૂકવી છે. આ આત્મા છે ને, આત્મા શબ્દ ઘણા લોકો કે છે, સૌરભભાઈ તમે એમ કહો છો શરીર એને જન્મ મળ્યું, પણ આત્માનો જન્મ ક્યારે થયો? ત્યારે ભગવાન એમ કે છે, ભગવાન મહાવીર એમ કે છે કે ત્રણ વસ્તુ અનાદિ છે, અનાદિ, એની કોઈ શરૂઆત નથી કરી. આદિ એટલે કે જેની શરૂઆત થઈ હોય, જેનું સ્ટાર્ટ હોય. અનાદિ, જેની કોઈ શરૂઆત ન થઈ હોય એને અનાદિ કહેવાય. એવી ત્રણ વસ્તુ ભગવાને કીધેલી છે. હું નથી કહેતો, મારી મમ્મી મને કે અને હું મારી મમ્મીને માની લઉં કે આ મારી મમ્મીએ કીધું એ સાચી વાત છે. આજે તો ભગવાને કીધેલી આ ત્રણ વસ્તુ છે. ભગવાને કીધું છે આત્મા, આત્મા અનાદિ છે, એની કોઈ શરૂઆત નથી કરી. આત્મા અનાદિ છે, આ સંસાર અનાદિ છે, આખો સંસાર અનાદિ છે. આત્મા અને કર્મનો સંયોગ,
आत्मा અને કર્મનો સંયોગ અનાદિ છે એની શરૂઆત કેવી રીતે થઈ કોઈ શરૂઆત કરી જ નથી એટલે કે એને અનાદિ કહેવાય એને શું કહેવાય એને અનાદિ કહેવાય આખા વિશ્વમાં તમામ વ્યવહારોમાં મૂળમાં શું તો કે આત્મા છે જો આત્મા જ ના હોય બેઝમાં આત્મા જ ના હોય તો જગતના કોઈ પણ પદાર્થનું કોઈ પણ મૂલ્ય ગણાય ખરું હા ફોર એક્ઝામ્પલ હું સૌરભ છું મારામાંથી આત્મા જતા રહે પછી મારો ખાલી શરીર તમારી સામે રહે કેટલા જણા તમે મને જોવા માટે બેસો હું ચૂપ થઈ જાઉં ને આત્મા જતો રહે બોલી જ ન શકું મારામાં શક્તિ ન હોય આત્મા જતો રહે માત્ર શરીર છે મળતું પડ્યું છે મળતું તમે કેટલા લોકો મને જોવા માટે બેસો એનું મૂલ્ય જ નથી એ પદાર્થનું મૂલ્ય જ નથી જેની અંદર આત્મા નથી હા જેમ કે ટીવી વિડીયો ગાડી ભોજન ધન આ બધું અજીવ વસ્તુ છે હવે આ દુનિયાની તમામે તમામ ભૌતિક સામગ્રીઓ નકામી બની જાય હા નકામી મર્દાને આ બધું આપો મર્દાને આ બધું શું કામમાં આવે મર્દાને કઈ કામમાં આવે આત્માનું આટલું બધું મહત્વ હોવા છતાંય આપણી નજર એના તરફ જતી હોય તો પણ આપણી નજર છે ને એના તરફ જતી નથી જવી જોઈએ આત્મા તરફ જવી જોઈએ અહીંયા જે એક્ઝામ્પલની જે હોળીની જે એક્ઝામ્પલ આપવામાં આવી છે ને એ હોળીના એક્ઝામ્પલની અંદર આત્માને મોક્ષ તરફ જવું છે અને આત્માને મોક્ષ તરફ જવું છે એટલે આત્મા કેપ્ટન છે આત્મા એ બોટના કેપ્ટન છે યાદ રાખજો આત્મા કોણ છે તો એ બોટના કેપ્ટન છે અને આત્મા એટલે કે સોલ વોટ એવર લિવ્સ ઇઝ સોલ ઓર અ લિવિંગ બીંગ ઓલ્સો વોટ એવર હેઝ કોન્શિયસનેસ તમે બધા કોન્શિયસ છો આપણી પાસે બે દિમાગ છે ઘણી વાર ખોટું કરવું હોય ને તો આપણું કોન્શિયસ ના પાડે બરાબર છે કેમ કે આપણી અંદર આત્મા છે હવે ઘણા બધા ક્વેશ્ચન પૂછે સૌરભભાઈ આત્મા ક્યાં છે શરીરમાં આત્મા ક્યાં રહે મગજમાં હોય હૃદયમાં હોય હાથમાં હોય પગમાં હોય આખા શરીરમાં હોય ભાનમાં રહેલા પ્રાણીના શરીરને જો ભાનમાં રહેલા કોન્શિયસ હું કોન્શિયસ છું ભાનમાં રહેલા પ્રાણીના શરીરને સોઈ કે ટાચણી હા અડાડતા જ્યાં જ્યાં પીડાનો અનુભવ થાય જ્યાં જ્યાં પીડાનો અનુભવ થાય સાંભળજો એક સોઈ લ્યો અને સોઈને તમે કોઈ પણ બોડીના પાર્ટસમાં ટચ કરો અને જ્યાં જ્યાં તમને પીડા થાય હા ત્યાં ત્યાં આત્મા છે ત્યાં ત્યાં આત્મા છે અને પીડા ન થાય ત્યાં આત્મા નથી જ્યાં પીડા ન થાય ત્યાં આત્મા નથી આ વાળ છે વાળ હા વાળને વાળ હું વાળ કપાવા જાઉં બરાબર વાળ સુધારવા જાઉં કે સમારવા જાઉં તો વાળ કાઢ્યા પછી જયારે ઓલો કટ કરતો ને ત્યારે મને દુખતું નથી ત્યારે મને દુખે નહીં હા તમે બેનો પણ વાળ જાઓ છો કરાવવા સેટ કરાવવા જે પણ તો તમને વાળ દુખે કટ કરતી ન દુખે પણ જો લોચ કરાવો જો મૂળથી લોચ કરાવો ત્યારે દુખશે કેમ કે ત્યાં આત્મા જ્યાં પીડા થાય ત્યાં આત્મા છે એ વસ્તુનો ખાસ ધ્યાન રાખો હા એટલે કોઈ ક્વેશ્ચન પૂછે આત્મા ક્યાં છે આમ છે તેમ કે ના જ્યાં જ્યાં પીડા થાય ત્યાં ત્યાં આત્મા છે ત્યાં ત્યાં આત્મા છે અને આ આત્મા આપણે મોક્ષ સુધી પહોંચાડવાનું છે અને આ જીવ તત્વ છે હા નાવિક એટલે કોણ તો કે જીવ તત્વ હવે નેક્સ્ટમાં જઈએ આપણે બહુ સરસ મજાનું આ ટોપિક છે જીવ તત્વ બધાને સમજાઈ ગયું આત્મા એ જીવ તત્વ આપણે કેપ્ટન છે આપણે બોટના કોણ છે કેપ્ટન છે હવે બોટ પણ તમારી સામે નજરમાં દેખાઈ રહી છે બરાબર છે તો હવે એ છે અજીવ તત્વ એ છે અજીવ તત્વ એટલે કે આપણું શરીર એ છે અજીવ તત્વ એટલે કે આપણું શરીર વોટ એવર ડઝ નોટ હેવ લાઈફ કોન્શિયસનેસ ઓર લાઈફ ફોર્સિસ આર કોલ્ડ નોન સોલ્સ અવર બોડી આપણું શરીર આપણા શરીરમાંથી આત્મા કાઢી દેવામાં આવે તો આપણું શરીર પણ ચેર બેડ અને ક્લોથ્સ જેવા થઈ જઈએ ટેબલ જેવું આપણું શરીર થઈ જઈએ માટે પણ જો આ અજીવ પણ જરૂરી છે આ શરીર પણ જરૂરી છે કેમ કે શરીર આ હોડીમાં બેસી આ હોડી જે છે ધ બોટ ઇટસેલ્ફ ઇઝ ધ બોડી આ બોટમાં બેસીને જ આપણને મોક્ષ મળવાનો છે એટલે આમ આમ તો જો નવે નવ તત્વ મંગળ કીધા છે નવે નવ તત્વ મંગળ કીધા છે એટલે આ હોડી એ પણ અજીવ તત્વ છે પેલું છે જીવ જે આત્મા હવે આત્માની અંદર આપણો શરીર આત્માનું ઘર એની અંદર આપણું શરીર એટલે કે અજીવ તત્વ હવે નેક્સ્ટ આવે છે પુણ્ય તત્વ
હવે જે આપણે હોળીમાં બેઠા છે, તમે પિક્ચરમાં જોઈ શકશો, નંબર 3 પિક્ચર લખ્યું છે અને એની અંદર સરસ મજાનો એક દરવાજો બતાવ્યો છે. એ મોક્ષ છે, એ ગોલ છે, એ ગોલ છે આપણું, મોક્ષ તરફનું ગોલ છે, બરાબર, એ આપણું ગોલ છે. હવે પુણ્ય તત્વ શું કરે છે? તો પુણ્ય તત્વ એ પોઝિટિવ વિન્ડ બ્લોઈંગ ટુવર્ડ ધ ગોલ. આપણને એ પુણ્ય તત્વ એ આપણા આત્માને શરીરની સાથે ભેળવીને એ સરસ મજાનું પુષ્યપ આપે છે. હા, એ પુષ્યપ આપે છે, સરસ મજાનું આપણને પોઝિટિવ વિન્ડ બ્લો કરે છે કે આપણે આપણા ગોલ તરફ, આપણને મદદ કરે છે કે આપણે આપણા ગોલ તરફ જલ્દીથી પહોંચીએ, એટલે કે પુણ્ય તત્વ. બરાબર છે? પહેલું છે જીવ, બીજું છે અજીવ, ત્રીજું છે પુણ્ય તત્વ, જે આ પોઝિટિવ વિન્ડ બ્લો કરે છે. અને જે ડિરેક્શનમાં વિન્ડ બ્લો થતું હોય એ ડિરેક્શનમાં બોટ બરાબર ચાલે, ઓપોઝિટ ડિરેક્શનમાં જાય તો બોટ હડબડી મચાવવા લાગે. ઇંગ્લિશમાં પુણ્યને કહેવાય ઓસ્પિશિયસ કાર્મિક મેટર. ઓસ્પિશિયસ કાર્મિક મેટર, આ બધાના અલગ અલગ ટાઈપ્સ પણ છે. આપણે પુણ્યના જયારે ટાઈપ્સ કરશું, આજથી મને ખબર નહીં ક્યારે આપણે પુણ્યના ટાઈપ સુધી પહોંચું, કેમ કે ખાલી અઠવાડિયામાં એક જ દિવસ આ સબ્જેક્ટ લેવાનો છે. તો આ ઓસ્પિશિયસ કાર્મિક મેટર ઇઝ પુણ્ય ઓર વોટ એવર શુભ, પ્લેઝન્ટ એટલે કે શુભ અનુભવ, શુભ એક્સપિરિયન્સ, શુભ ભાવ જે આપણા સોલને થાય છે, આપણા જીવને થાય છે, એના દ્વારા આ પુણ્ય પ્રગટ થાય છે, આપણને એ ગોલ તરફ જવા માટે મદદ કરે છે. એવી રીતે આ બોટને પણ એના ગોલ દ્વારા જવા માટે મદદ કરે છે. પછી ચોથું છે, પેલું છે જીવ, બીજું છે અજીવ, ત્રીજું છે પુણ્ય, ચોથું છે પાપ. હવે આ પાપ શું? એન્ડ એડવર્સ વિન્ડ બ્લોઈંગ, એટલે કે આપણને આ પાપ તત્વ, અઢારે અઢાર પાપસ્થાન, અઢારે પેલે પ્રાણાધિપાતી, જે વૃષ્યાવાતી, જે અદધાન, આ પાપ તત્વ છે જે આપણને ગોલ થી ઓપોઝિટ લઈ જાય છે. આ જો, આ તમે ફોટો જોજો તો આ ફોટાની અંદર, આ ઇમેજ ની અંદર તમને ખાસો ખ્યાલ આવશે કે શું છે. તો કે આ પ્રતિકૂળ નથી, પ્રતિકૂળ પવન નથી, આ પાપ તત્વ છે, એટલે કે એ દૂર જઈ રહ્યું છે, આપણી હોળીને દૂર લઈ જઈ રહ્યું છે. આ છે પાપ તત્વ, ઇનઓસ્પિશિયસ કાર્મિક મેટર. ઇનઓસ્પિશિયસ, આપણે બધાને પુણ્ય અને પાપનો અર્થ સમજવો છે. હું પુણ્ય કરું છું કે પાપ કરું છું એનો અર્થ સમજવા માટે આપણે ડીપમાં જશું ને ત્યારે એ વસ્તુ સમજાશે આપણને, બરાબર છે. ઇનઓસ્પિશિયસ કાર્મિક મેટર ઇન ઇઝ પાપ ઓર વોટ એવર કોઝિસ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સીસ ટુ અવર જીવ, ટુ અવર સોલ. આપણે એ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાપ તત્વ એને ખાસ સમજવાનું છે, કેમ કે આ પાપ તત્વને સમજવાથી આપણી જે નાવમાં બેઠા છે, આપણે જે હોડીમાં બેસીને જે ગોલ તરફ જવાનું છે, એનાથી આપણે ઓપોઝિટ તો નથી જઈ રહ્યા ને, એનાથી આપણે ઓપોઝિટ તો નથી જઈ રહ્યા ને. એટલે પેલું છે જીવ, બીજું છે અજીવ, ત્રીજું છે પુણ્ય, ચોથું છે પાપ, અને હવે આવે છે સરસ મજાનું આશ્રમ તત્વ. સરસ મજાનું એટલે કહી રહ્યો છું કેમ કે આપણને ખબર જ નથી કે આપણી અંદર આ તત્વ પ્રેઝન્ટ છે ને આ તત્વ આપણને અટકાવે છે. કેમ? કેમ કે આ હોડી છે, હા, તમે બોટ જોશો અને બોટ ની ઉપર તમે જોજો અહીંયા હોલ્સ થઈ ગયા છે. શું થઈ ગયા છે? હોલ્સ, એટલે કે એની અંદર પાણી ઘૂસી રહ્યું છે, અને જો પાણી બોટ ની અંદર ઘૂસી જાય તો બોટ ડૂબી જાય. બોટ ડૂબી જાય એટલે કે આશ્રવ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આશ્રવ? મિથ્યા, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું, મિથ્યાત્વ. જેને જેને પણ ભગવાનની વાતો પર ભરોસો નથી અને જ્ઞાન હોવા છતાં પણ કરતા ન હોય, એને સમજવું ન હોય, રોંગ ફેથ, એને કહેવાય આશ્રવ તત્વ. ઇનફ્લો ઓફ કાર્મિક મેટર, શું કીધું? ઇનફ્લો ઓફ કાર્મિક મેટર એટલે કે એક બોટની અંદર આ આ હોલ ડેવલપ થાય અને વોટર અંદર ઘૂસે અને હોડીને ડૂબાડી દે. એવી રીતે આપણા આપણા આત્મામાં પણ એટલા બધા, આપણા શરીરના કારણે એટલા બધા આશ્રવ તત્વો, હોલ્સ થઈ જાય છે. એ આશ્રવ તત્વના પણ ઘણા બધા ભેદ છે એ હું આગળ સમજાવીશ. કર્મને આવવાનો દ્વાર, સૌથી સિમ્પલમાં કર્મને આવવાનો દ્વાર. કર્મ સારા પણ હોય, ખરાબ પણ હોય, પુણ્ય કર્મ, પાપ કર્મ, એવી રીતના અલગ અલગ કર્મ પણ હોય. પણ આ જે હોલ્સ છે, આશ્રવ છે, એને સિમ્પલમાં કહેવાય ને તો ઇટ ઇઝ અ ગેટ વે ઓફ કર્મ. ગેટ વે ઓફ કર્મ, કર્મને આવવાના દ્વાર. હા, અને એ રોંગ ફેથ, મિથ્યા દ્રષ્ટિ, જેના દ્વારા કર્મ અંદર આવે છે. હવે આવે છે સંવર તત્વ. સંવર તત્વ,
એટલે શું સંવર તત્વ સારું કે ખરાબ? આમ બધા મંગલ છે, પણ આ સંવર તત્વ શું છે? તો કે જે હોલ થઈ ગયા છે, જે કર્મના દ્વાર ખુલી ગયા છે, જે આપણે આપણા ભૂલથી કે આપણા કોઈ પણ આળસથી કેવી રીતે પણ આપણે એને ખોલી દીધા છે, હા, ક્રોધના કારણે, માનના કારણે, કશાયોના કારણે જે આપણે આશ્રમ તત્વને ખોલી દીધા હતા, હવે એને બંધ કરવાના છે. તમે જો આજે આજે હોલ્સ થયા હતા, એ હોલ્સ ની અંદર હવે આ એક વુડ એને બરાબર ફિટ કરી દીધું, બધા હોલ્સ ને બંધ કરી દીધા, સો દેટ ધ વોટર ડઝ નોટ એન્ટર ધ બોટ. આ વોટર સ્ટોપ્સ એન્ટરિંગ ધ બોટ, એટલે કે સંવર તત્વ, એ સંવર તત્વ એટલે સ્ટોપેજ ઓફ ઇન્ફ્લો ઓફ કાર્મિક મેટર, હા, અને ધ વેઝ બાય વિચ ટુ સ્ટોપ ધ ઇન્ફ્લો ઓફ કાર્મિક મેટર એ શું છે? સંયમ, ચારિત્ર, યતિ ધર્મ, બાર ભાવના, આ બધું સંવર તત્વની અંદર, આ બધું સંવર તત્વની અંદર આવે. એના ટાઈપ્સ છે, હરેક જીવના 14 ભેદ, અને એવી રીતે અલગ અલગ ભેદો છે, 276 ભેદો છે ટોટલ. 99 તત્વની અંદર આપણે જયારે ડીપમાં મિનિંગ સમજશું ત્યારે. આ છે સંવર તત્વ. નેક્સ્ટ સાતમું છે નિર્જરા તત્વ. સાતમું છે નિર્જરા તત્વ. Now what is the meaning of this nirjara tattva? આપણે બધાને આ nirjara tattvano meaning શું એ સમજવાનું. હવે આપણે સ્ટોપ તો કરી દીધું, તમે બધા પિક્ચરમાં જોઈ શકો, આપણે સ્ટોપ તો કરી દીધું, પણ જે બોટની અંદર જે પાણી ભરાઈ ગયું છે, જે બોટની અંદર જે પાણી ભરાઈ ગયું છે, એ પાણીને કાઢવું, કેમ કે કાઢવું તો પડશે, એ એક એક કાઢવું તો પડશે, અને બધું નહીં કાઢી શકીએ. પાર્શિયલ ડિસોસિએશન, આપણે બધું નહીં કાઢી શકીએ. એટલે કે એવા એવા જે કર્મ છે જે આપણે ઈઝીલી તપ કરવા દ્વારા, હા, કોઈને ખબર છે આ નિર્જરા તત્વમાં કયું ઇમ્પોર્ટન્ટ તત્વ આપણને આવે છે? મને અહીંયા લખજો, કમેન્ટમાં લખજો, આ નિર્જરા તત્વની અંદર કયું ઇમ્પોર્ટન્ટ તત્વ આપણને આવવું જોઈએ? હા, કયું ઇમ્પોર્ટન્ટ તત્વ નિર્જરામાં આવવું જોઈએ? કયું કઈ વસ્તુ કરવી જોઈએ જેના દ્વારા નિર્જરા થઈ શકે? મેં હમણાં જ આન્સર આપ્યો. તપ તો ખબર છે બધાને, પણ તપમાં શું કરવાનું? તો બે પ્રકારના તપ, છ બાહ્ય અને છ અભ્યંતર, બધાને ખબર છે. ઉણોદરી તપ, વયાવચ તપ, અંગોપાન સલિંગતા તપ, કાયા ક્લેશ તપ, આ બધા જે તપ કરવાના છે જેના દ્વારા નિર્જરા થઈ શકે. પણ એવા પણ કેટલા બધા કર્મો છે, હા, જે નિકાચિત કર્મ બાંધ્યું હોય એને તમે ના કાઢી શકો. તમે કેટલું પણ આ પાણી કાઢ કરો, પણ એટલી એવી ખૂણાની તો જગ્યા હશે કે જ્યાં પાણી ભરેલું હશે. એટલે આમાં શું કીધું છે, ઇંગ્લિશમાં બહુ મસ્ત કીધું છે, પાર્શિયલ ડિસોસિએશન, પાર્શિયલ ડિસોસિએશન ઓફ કાર્મિક મેટર ફ્રોમ ધ સોલ, ફ્રોમ ધ આત્મા, ફ્રોમ ધ જીવ. આપણે બધા જીવ છે, કેમ કે આપણી અંદર આત્મા છે. અને આમાં પેનન્સ લખ્યું છે, એટલે પ્રાયશ્ચિત, પશ્ચાતાપના કારણે, પશ્ચાતાપના કારણે. તમારા સ્ક્રીન પર પશ્ચાતાપ છે, પણ છ બાહ્ય અને છ અભ્યંતર બધું જ એમાં અંદર આવી જાય. એટલે કે નિર્જરા તત્વ, આ સાતમું છે નિર્જરા તત્વ. ચાલો નેક્સ્ટ તમારી સામે આવે છે બંધ તત્વ. નિર્જરા તત્વનું ઓપોઝિટ શું થાય ખબર છે? બંધ તત્વ. જે કર્મ આપણે નિર્જરા દ્વારા ન કરી, નિર્જરા દ્વારા એનું ખતમ ન કરી શકીએ, એના કારણે જે બંધ પડ્યો હોય, જે કર્મની અટેચમેન્ટ થઈ ગયું હોય સોલ સાથેનું, એને આપણે ભોગવવું જ પડે. એનું સારું હોય તો સારું ભોગવવું પડે, ખરાબ હોય તો ખરાબ ભોગવવું પડે, એને કહેવાય બંધ. આપણે બધા બોલીએ ને, કર્મનો બંધ થઈ જશે, કર્મનો બંધ થઈ જશે. એ કર્મનો બંધ એટલે કે આ બંધ છે જેના દ્વારા કેટલા ટાઈમ સુધી, કેટલું વખત સુધી, એ બધું જ આ બંધ તત્વની અંદરના ટાઈપ્સમાં આવે. ધ બોટ ઇઝ ફિલ્ડ વિથ વોટર, જે નિર્જરામાંથી નથી નીકળ્યું, જે થોડુંક એવું પાણી એ જે હોડીમાં ભરેલું છે, જે બોટમાં ભરેલું છે, એને તો આપણે પૂરું કરવું જ પડે, પછી એ સારું કે ખરાબ, એને કહેવાય બંધ તત્વ. જેમ મિક્સિંગ પાણી, દૂધ હોય, દૂધની અંદર પાણી નાખો, કેવું મિક્સ થઈ જાય. બસ એવા પણ કર્મ હોય જે આત્મા સાથે એવા ચૂંટી ગયેલા હોય, એને 100% ભોગવવા પડે, અને એ ભોગવ્યા પછી જ તમને દરવાજો દેખાય છે. આપણા બધાએ ત્યાં પહોંચવાનું છે, આપણા બધાએ ત્યાં પહોંચવાનું છે. અને સરસ મજાનો ધ જીવ ઇન ધ બોટ, એટલે કે બોડી રીચીસ ધ મોક્ષ તત્વ. અને છેલ્લું છે, નવમું છે મોક્ષ તત્વ.
લક્ષ્યની પ્રાપ્તિ, ગોલ અચીવમેન્ટ એટલે કે મોક્ષ, એ ક્યારે મળે? જ્યારે પેલા આઠે આઠ ને આપણે બરાબર રીતે સમજીએ, બરાબર રીતે જીવનમાં આત્મસાત કરીએ, પછી જ આ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. દેટ ઇઝ કોલ્ડ મોક્ષ તત્વ. ટોટલ ડિસોસિએશન, જે બંધ તત્વની અંદર જે કર્મ હતા એ કર્મને પણ પૂરા ભોગવી લીધા પછી જ ટોટલ ડિસોસિએશન ઓફ કાર્મિક મેટર ફ્રોમ ધ સોલ, વિચ લીડ્સ ટુ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પ્યોર નેચર ઓફ ધ સોલ, અલ્ટિમેટ સેલ્વેશન, એને કહેવાય મોક્ષ તત્વ. ધ જીવ અને મનુષ્ય જેને શરીર મળે અને શરીર થકી જ એ બોટ થકી જ એ આત્મા રીચીસ ધ મોક્ષ તત્વ. હા, ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. આ ત્રણે ત્રણ, આ નવે નવ, ફરીથી એક વખત રિવાઇઝ કરી દઉં. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિર્જરા, બંધ અને મોક્ષ. નિર્જરા, બંધ અને મોક્ષ. સરસ મજાની આ વાત આપણે સાંભળી. હવે મને તમને એ જણાવવું છે, વાય વાય ઓલી આ આ લાઇનસર કેમ આવે છે? હા, આવી રીતના લાઇનસર કેમ આવે છે? તો એની વાત કરતા પહેલા મારે તમને એની સાથે એક બીજી પણ વાત કરવી છે. પેલા એ કરી લઉં અને પછી આ વાત કરીશ. સૌરભભાઈ, આમાંથી આજે તમારા સ્ક્રીન ઉપર જે બીજી વાત આવી છે, જે બીજું એક સ્લાઇડ આવી છે, એમાંથી જાણવા જેવું શું, છોડવા જેવું શું અને ગ્રહણ કરવા જેવું શું? આ નવે નવ તત્વ માંથી જાણવા જેવું શું, છોડવા જેવું શું અને ગ્રહણ કરવા જેવું શું? એટલે કે ભગવાને બહુ સરસ રીતે કીધું છે, જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય, હેય એટલે કે છોડવા યોગ્ય, દેટ શુડ બી એબેન્ડન્ડ, એને આપણે દૂર ભગાવવાના છે, હટાવવાના છે, ખતમ કરવાના છે. દેટ શુડ બી એબેન્ડન્ડ, એને આપણે ગ્રહણ નથી કરવાના. અને ઉપાદેય એટલે કે જેને આપણે ગ્રહણ કરીને અટેન્ડ કરવાના છે, એને કહેવાય ઉપાદેય. ત્રણ પ્રકાર ભગવાને બહુ સરસ કીધું છે. જ્ઞેય એટલે જાણવા જેવા, જીવ અને અજીવ, જીવ અને અજીવના ગુણ જાણવા જેવા, હેય પાપ છોડવા જેવું, આશ્રવ એટલે કે કશાયો, જેના દ્વારા હોલ્સ બનાવે છે અને જેના દ્વારા ગેટવે બને છે એવા આશ્રવને છોડવા જેવું, બંધ એવા એવા કર્મનો બંધ કરવાનો નહીં જેના દ્વારા આપણો આત્મા લોંગ ટાઈમ સુધી એ હોડીમાં બેઠો રહે અને ટોટલ ડિસોસિએશન ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય, એટલે બંધ. પાપ, આશ્રવ, બંધ એ છોડવા યોગ્ય છે. અને છેલ્લા ચાર, પુણ્ય, સંવર, સંવર એટલે કે જે આળસ પેલા થઈ ગઈ આશ્રમની અંદર એને બંધ કરવાનું છે, એને આપણે ગ્રહણ કરવાનું છે કે જોવાનું ક્યાં ક્યાં કશાય અંદરથી ઘૂસે છે. હા, અને સંવર એટલે કે સંયમ, હા, સાધના એ સંવર છે. નિર્જરા એને કરવા જેવું છે, એને અટેન્ડ ગ્રહણ કરવા જેવું છે. અને સૌથી છેલ્લું છે મોક્ષ, એ તો 100% અટેન્ડ કરવા જેવું છે. આ વાત મારે તમને કરવાની છે. આ વાત સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હા, કેમ કે આપણને જ્યાં સુધી એ સમજાશે નહીં ને કે સૌરભભાઈ આમાંથી કરવા જેવું શું, છોડવા જેવું શું અને મેળવવા જેવું શું, તો આ વસ્તુ તમારા સ્ક્રીન સામે હમણાં પણ છે, તમને જોતી હશે આ બધી જે આજે બધી પ્રેઝન્ટેશન હું બનાવીશ, કોઈને પણ જોતું હશે. આ બધી પોતે બનાવેલી છે, કોઈની પાસેથી કોપી કરેલી નથી, એટલે પોતાનું છે. ક્યાંય પણ મિસ્ટેક હોય તો તમે મને જણાવી શકો છો. એટલે ઓફકોર્સ બધી બુક્સની મદદ લઈને બનાવેલી છે, પણ તમને તમારા ગ્રેન્ડ ડોટર્સ ડોટર્સ માટે જોતું હોય તો ખાસ આની ઉપર કોઈ આપણે શું કહેવાય કોપીરાઇટ નથી. આ ભગવાનની કોપીરાઇટ છે, મારી કોઈ કોપીરાઇટ નથી. માટે આ જ્ઞેય જાણવા જેવું, હેય છોડવા જેવું અને ઉપાદેય એ ચાર તત્વ એને મેળવવા જેવું છે. ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું. હવે તમારા સ્ક્રીનની સામે ભલે રહ્યું, કેમ કે મારે પછી હજી એક સ્લાઇડ બતાવી છે, પણ મારે તમને એ વાત કરવાની હતી કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ જે નવે નવ છે, વાય અજીવ પેલા નથી,
કેમ પેલા પુણ્ય નથી, કેમ પેલા પાપ નથી, કેમ નથી, તો એનો અર્થ હવે તમને સમજાવીશ. જીવની ગતિ સર્વ તત્વોને જાણનારો અને સમજનારો તથા સંસાર અને મોક્ષ સંબંધી સગળી પ્રવૃત્તિ કરનારો જીવ છે. હા બરાબર છે. સર્વ તત્વોને જાણનારો કોણ? તો કે જીવ, એટલે કે આત્મા છે. સમજનારો કોણ? આત્મા છે. સંસારમાં પડ્યો કોણ છે? સંસારને જાણે છે કોણ? આત્મા. મોક્ષમાં જવું છે એ કોણ જાણે છે? આત્મા. એટલે બધી જ પ્રવૃત્તિ કરનારો કોણ? તો કે જીવ છે. વળી જીવ વિના, સોલ વિના, અજીવ તથા આગળના જેટલા પણ તત્વો છે કે પુણ્યાદી તત્વો પોસિબલ જ નથી. જીવ વગર પોસિબલ નથી. આ ફોનને પુણ્ય પાપ બંધ, આને કઈ મતલબ છે? આને પુણ્ય કરવાનું છે? આને મોક્ષમાં જવું છે? ના, આનામાં જીવ નથી, આનામાં આત્મા જ નથી. આ નોન લિવિંગ બિંગ છે, એટલે એને કઈ પડી નથી. પણ જેને સંબંધ મળ્યો છે એવા જીવ, એવો જીવ, એટલે સૌથી પેલા પ્રથમ નિર્દેશ પ્રથમ કોને મૂકવામાં આવ્યા? તો કે જીવ તત્વને મૂકવામાં આવ્યો. હવે જે જીવને ગતિ એટલે કે સ્પીડ આપે છે, જે જીવને સ્પેસ આપે છે, જે જીવને કોન્સ્ટન્ટ એક જગ્યા પર રાખે છે, આખું ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી આપણા જૈન શાસનમાં બધું જ છે. હા આગળ આવશે ધર્માસ્તિકાય આકાશસ્તિકાય, આ બધી જ વાત ફિઝિક્સ ની છે. થોડુંક ટફ છે, મને ખબર છે, ઘણા લોકોને નહીં ગમતું હોય, ઘણા લોકોને સમજવા માટે ડિફિકલ્ટ પડતું હશે. પણ હું તમને કહું છું, બાલ મંદિરમાંથી પહેલા ધોરણે પહોંચવું પડે, પણ પહેલા ધોરણ સુધી પહોંચવા માટે છે ને એમાં ઘણા બધા પાછળ રહી જાય, એ રહી જશે, એમાં વાંધો નથી. આપણે આપણી રીતે બરાબર આ 99 તત્વોને સમજવાના છે, બરાબર છે. ખાસ એ વસ્તુનો ધ્યાન રાખજો, આમાં પેલું જીવની જે ગતિ છે, સ્પીડ છે, જીવની સ્થિરતા એટલે કે જીવને કોન્સ્ટન્ટ એક જગ્યા પર બેસાડે છે, જીવને સ્પેસ આપે છે, એ બધું કોણ કરે છે? એ બધું અજીવ. એ બધું અજીવની સહાયતા વિના થઈ શકે નહીં, અજીવની સહાયતા વિના થઈ શકે નહીં. આ આ જો હું જે જગ્યા પર બેઠો છું એ આકાશ હતી, કહે છે મને સ્પેસ મળ્યો છું, બેઠો છું. હું જેમ બેઠો છું એ પણ અજીવ છે, કેમ કે મને સ્થિર કરીને બેઠાડ્યો છે. મેં તો પડી જાત એટલે નીચે પડી જાત, મને સ્થિર કર્યો છે, બરાબર છે. એટલે અજીવ વિના એ શક્ય વિના શક્યતા નથી. તેથી જીવ પછી તરત જ કોને મૂકવામાં આવ્યું? અજીવ તત્વને મૂકવામાં આવ્યું. પછી કોણ આવે? હા તો કે જીવના સાંસારિક સુખનું કારણ. સાંસારિક સુખનું કારણ શું? હું આજે સરસ રીતે બેઠો છું આ આ લેક્ચર પછી, એટલે 2-3 જણા એમ કે છે વાહ વાહ સૌરભભાઈ બહુ સરસ લેક્ચર, બહુ સરસ લેક્ચર. હવે આ શું છે? સાંસારિક સુખ છે, માત્ર સાંસારિક સુખ. હા જેટલી તમે મારી વાવા કરો એટલું મારું પુણ્ય ખપે, એટલું મારું જે પુણ્યનો ઢગલો એને ઓછું થતો છે. હા હા એટલું મારો પુણ્યનો ઢગલો ઓછો થતો થાય, બરાબર. એટલે કે જીવનમાં સાંસારિક સુખનું કારણ પુણ્ય છે અને દુઃખનું કારણ પાપ છે. હા દુઃખનું કારણ પાપ છે. છેલ્લે મને ખબર પડે કે ઘણા બધા લોકોને આ લેક્ચર ગમ્યું નથી, આ સ્વાધ્યાય ગમ્યો નથી, અને પછી મને એમ દુઃખ થાય, ક્યાં મેં આ લેક્ચર લીધો, આ દુઃખ એ મારું પાપ છે. એ જીવ એ ક્યારે આવે? જીવને સાંસારિકમાં હોય ને, સંસારમાં હોય ત્યારે જ આવે. માટે પુણ્ય અને પાપને ત્રીજો ને ચોથો નંબર આપ્યો, પુણ્ય અને પાપને ત્રીજો ને ચોથો નંબર આપ્યો. હવે પુણ્ય અને પાપનો આશ્રવ, આશ્રવ વિના સંભવ નથી. પુણ્ય અને પાપ આશ્રવ વિના સંભવ નથી. વોટ ઇઝ આશ્રવ? ધ ગેટવે ઓફ કર્મ. એટલે પુણ્ય અને પાપ કર્મ એ આશ્રવ વગર પોસિબલ નથી. એની માટે પુણ્ય કરવા માટે પણ આશ્રવની અંદર આવવા માટે જરૂરત પડશે. માટે આશ્રવને પાંચમા સ્થાન આપવામાં આવે. હવે આશ્રવનું વિરોધી ઓપોઝિટ હોય તો એ શું છે? સંવર તત્વ. સંવર એટલે અટકવું. આશ્રવનો ઓપનિંગ અને સંવર એટલે ક્લોઝિંગ. હા સંવર એટલે ક્લોઝિંગ. તેથી આશ્રવ પછી છઠ્ઠો નંબર કોને આપવામાં આવ્યો? સંવરને આપવામાં આવ્યો. જેમ નવા કર્મોનું આગમન સંવરથી રોકાય છે, બરાબર, નવા કેમ કે આપણે સ્ટોપ કરી દીધું એટલે નવા કર્મ રોકાઈ જાય છે, તેમજ હવે જે અંદર પડેલું છે, બોટની અંદર જે પાણી પડેલું હતું એને બહાર તો નાખવું પડે. હા હવે પેલા અટકી ગયું, માણસ શું કરે? પેલા એને અટકાવે, પેલા કઈ કાઢવાની કોશિશ ના કરે, નહીં તો આવતું જ રહેશે, નહીં તો આવતું જ રહેશે. આપણને એ બધું ક્યાં સમજાય છે? આપણે ક્રોધ પણ કરીએ અને તપ પણ કરીએ,
બરાબર છે, જો નવ તત્વ સમજીએ ને તો આપણે આ ખ્યાલ આવી જાય કે હા સૌરભભાઈ આ વાત બરાબર છે કે આપણે પેલા સંવર લાવવું પડશે, સંયમ લાવવો પડશે, પછી આપણે નિર્જરા કરવાની. સંવર વગર નિર્જરા કરવા બેટા તો ક્રોધ પણ ચાલુ છે, એટલે ઓપનિંગ તો ખુલ્લું જ છે. હા, અને પછી આપણું તપ પણ ચાલુ છે, એટલે અહીંયાથી પાણી નાખો એટલે ઓલા ખાડામાંથી પાણી આવે અને ઓલામાંથી પાણી નાખ્યા રાખે, ખાડામાંથી પાણી આવે ઓલામાંથી પાણી નાખ્યા રાખે. બસ આ જ કામ આપણે જીવનભર કરીએ તા જ રહ્યા, આ જ કામ આપણે. જો હવે આ લાઈન સર બેઠું ને એટલે ખબર પડી કે આવું થાય, બરાબર છે. એટલે કે નિર્જરા એ જે ઘોડી પેલા સંવર અટકી ગયું, પછી એની અંદર જે પાણી ભરેલું હતું એને કાઢવું તો પડશે ને, થોડું ઓછું કરવું પડશે ને તો ડૂબી જશું. તે પાણીને કાઢે, પાણીને કાઢવું એટલે કે નિર્જરા તત્વ. નિર્જરાનું ઓપોઝિટ વર્ડ કયું, ઓપોઝિટ વિરોધી શબ્દ કયો, તો કે બંધ તત્વ. વિરોધી તત્વ કયું, તો કે બંધ તત્વ. એટલે નિર્જરા પછી તરત જ બંધને મૂકવામાં આવ્યું, કેમ કે થોડુંક તો પાણી રહી ગયું છે એને પણ દૂર કરવાનું છે, માટે બંધ તત્વ આઠમું મૂકવામાં આવ્યું. અને જયારે બંધ જેમ જીવનો કર્મની સાથેનો સંબંધ થાય છે તેમ સર્વતા છુટકારો પણ થાય છે. જેમ અટેચમેન્ટ થાય, બંધ ની અંદર અટેચમેન્ટ થાય, એકવાર એનો ટાઈમ ફિનિશ થઈ જાય, કરતાય છૂટો પડી જાય, એટલે ડી ટોટલ ડિસોસિએશન, એટલે કે કર્મથી છુટકારો પણ થાય. એટલે કે નવમું બેસાડ્યું મોક્ષ. કેટલું સરસ રીતે લાઈનમાં બેસાડ્યું છે. આપણા પ્રભુનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ એટલું જબરદસ્ત છે ને, એમાં આપણે ક્યારે કઈ વિચારવાની જરૂર પડે નહીં, એ વસ્તુનો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો હવે તમને એમ લાગશે કે આપણે જેમ આ તમારા સ્ક્રીન ની સામે જીવ તત્વ ને અજીવ તત્વ છે, ઓકે મેં સ્ક્રીન ચેન્જ નથી કરી, સર. હા, ખાલી તમને સમરી આપું, સમરી આપું. તો સમરી ઓફ નવ તત્વ છે ને, સમરી ઓફ નવ તત્વ એ માત્ર બે તત્વની ઉપર ડિપેન્ડ કરે છે, જીવ અને અજીવ. માત્ર બે તત્વ, અને આ બે તત્વ થી જ નવ તત્વ સુધી પહોંચી શકાય. કેવી રીતના? સમરી ઓફ નાઇન તત્વ ઇઝ જીવ એન્ડ અજીવ. જીવ એટલે જીવ પોતે, જીવ એટલે કે આત્મા, સંવર, નિર્જરા અને મોક્ષ. અને અજીવ તત્વ એટલે કે અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ અને બંધ. પુણ્ય પણ સારું નથી, પુણ્ય પણ ભોગવવું જ પડે. પાપ પણ ભોગવવું જ પડે, પાપ કર્મ આવે, પુણ્ય કર્મ આવે, ભોગવવું જ પડે. અને આશ્રમ અને બંધ, આ બધું જ એ અજીવ તત્વની અંદર આવેલું છે. અને જીવ તત્વની અંદર જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ આવેલું છે. સરસ મજાનું, ના હવે નથી, સરસ મજાનું આજનું, હજી બાકી છે, હજી બાકી છે. જેમ આપણે હોળીનું જે વિચાર્યું એવી રીતે આપણે એક સરસ રીતે બીજું પણ એક એક્ઝામ્પલ જોવાનું છે. શું કે આ નવ તત્વને સમજાવવા માટે બીજું શું એક્ઝામ્પલ છે સૌરભભાઈ? તો બીજું એક બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. આ હોળીનો એક્ઝામ્પલ છે ને, ઘણા બધા ગુરુ ભગવંતો ઘણા સમયથી આપતા આવ્યા છે, ઘણા સમયથી ગુરુ ભગવંતો આ એક્ઝામ્પલ્સ આપી રહ્યા છે. પણ આપણે એક સરસ મજાનો એક્ઝામ્પલ સમજવાનો છે જે આપણને બહુ નજીકનો છે, નજીકનો. અને પછી મને ખબર નથી કેટલા લોકોને આજનું આ નવ તત્વનું લેક્ચરમાં આનંદ આવ્યો હશે, પણ એવરી ટ્યુઝડે આપણે થોડું 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 કરીને જેટલું સમજાય એટલું, બહુ ડિટેલમાં ના સમજાય તો પણ ચાલશે, પણ સિમ્પલ લેંગ્વેજની અંદર જેટલું બનશે એટલું આપણે સમજાવવાની ટ્રાય કરીશ. પણ નવ તત્વનું બીજું એક દ્રષ્ટાંત, આપણા ઘરે મહેમાન આવે, ચાલો હું તમારા ઘરની વાત કરું છું, હવે મારું બહુ થઈ ગયું. તમારા ઘરમાં કોઈક રવિવારનો દિવસે અમુક મહેમાનો આવી ગયા, હા, થોડી વાર થઈ બીજા અમુક આવ્યા, થોડીક વાર પસાર થયા બાદ અમુક બીજા મહેમાનો પણ આવ્યા. તમારા ઘરના દરવાજાના માધ્યમથી, ઘર ક્યાંથી આવે, મહેમાનો ક્યાંથી આવે, દરવાજાથી આવે, કઈ ઉડીને થોડી ના અંદર આવી જવાના છે. તમારા ઘરના દરવાજાના માધ્યમથી આવ્યા. આ આવેલ તમામે તમામ મહેમાનોમાંથી અમુક મહેમાનોની હાજરી ઈષ્ટ એટલે કે તમને ગમી, જ્યારે અમુક મહેમાનો એવા ચીટકું છે આવ્યા પછી જવાનું નામ નથી લેતા. સાંભળજો, પેલા તો રવિવારનો દિવસ, અમુક મહેમાનો તમારા ત્યાં આવ્યા, પછી થોડાક આવ્યા, પછી થોડાક આવ્યા, અને બધા કોના દ્વારા આવ્યા? દરવાજા દ્વારા આવ્યા, દરવાજાના માધ્યમથી આવ્યા. ઘણા મહેમાનો સારા, તમને ગમે છે, ઘણા મહેમાનો ચીટકું છે, આવ્યા પછી જવાનું નામ જલ્દી લેતા નથી, એવા મહેમાનો તમને ગમતા નથી. તમે
કોક ઉપાય અજમાવીને, તમે કોક ઉપાય ઉપાય અજમાવ્યો અને તમને ન ગમતા હોય એવા મહેમાનોને તમે રવાના કરી દીધા. હા, એવું કરાય? કરાય તો નહીં, પણ હવે આપણે કરતા હોઈએ છીએ, ઘણી વાર આપણે કરતા હોઈએ છીએ, બરાબર. કે આપણને કોઈ મહેમાન ના ગમતું એટલે નાટક કરી, ત્યાં તો કોઈક એવી કઈક ને કઈક આપણે ઉપાય અજમાવીએ અને ન ગમતા એવા મહેમાનોને રવાના કરી દે. અને થોડી વાર થતા તમને તમારા ગમતા સારા મહેમાનો પણ સમય થાય એટલે પોત પોતાના ઘરે જવા માટે ઉભા થયા. આમ કરતા ઘરમાં રહેલા તમામે તમામ મહેમાનો જતા રહ્યા. હમણાં સુધી મહેમાનોને લીધે ઘરમાં સંકળાશનો અનુભવ હતો, પરંતુ હવે ખાલી થઈ ગયું છે. પેલા આટલા બધા મહેમાન આવી ગયા એટલે પેલા તો સંકળાશ આમ એકદમ ગર્દી ગર્દી જેવું ફીલ થતું હતું, પણ હવે બધા મહેમાન, સારા મહેમાન પણ ગયા, ખરાબ મહેમાનને તો તમે પેલા જ કાઢી નાખ્યા છે એટલે એ પણ જતા રહ્યા. એટલે હવે ઘરની અંદર ઘર ખાલી થઈ ગયું. અને હવે આ દ્રષ્ટાંતના માધ્યમથી આપણે નવ તત્વને સમજવાનું છે. હા, કેવી રીતના? આ છે ને, તમને હોળી કરતા આ બરાબર સમજાશે. સૌરભભાઈ, તમે આને કેવી રીતના ન બતાવી? તો પછી મને એમ થયું કે મારે મારા ઘરે મહેમાનોને બોલાવવા પડે, બધાના ફોટા પાડવા પડે અને ફોટા પાડીને પ્રેઝન્ટેશન કરવું પડે, એટલે મેં ન કર્યું. પણ આ સરસ રીતે તમને સમજાવું છું. આપણું ઘર, આપણું ઘર એટલે કે જીવ તત્વ, આપણા ઘરમાં પ્રવેશી રહેલા મહેમાનો, હા, અજીવ તત્વ, જેમની હાજરી તમને ગમે એવા સારા મહેમાનો, પુણ્ય તત્વ, અજીવ તત્વ કેવી રીતે ઘરમાં પ્રવેશી રહ્યા છે? તો કે દરવાજાના માધ્યમથી, એટલે કે અજીવ તત્વ, જેમની હાજરી તમને ગમે એવા સારા મહેમાનો, પુણ્ય તત્વ, જેમની હાજરી તમને ન ગમે એવા ત્રાસદાયક મહેમાનો, એટલે કે પાપ તત્વ, મહેમાનોને ઘરમાં આવવાનું પ્રવેશ દ્વાર, આશ્રમ તત્વ, ઘરના દરવાજા બંધ કરી દીધા હોય, ઘર બહાર થી લોક મારી દીધું હોય, હા, તો ઘરના દરવાજા બંધ થઈ ગયા, બરાબર. આશ્રમ તત્વ, મહેમાનોને ઘરમાં આવવાનું પ્રવેશ દ્વાર એટલે આશ્રમ તત્વ, અને ઘરમાં આવતા મહેમાનોને દરવાજા આગળ લોક મારી દેવું એ સંવર તત્વ, મહેમાનોનું ઘરમાં આવીને ચોટી જવું, મહેમાનોનું ઘરમાં આવીને ચોટી જવું એ છે બંધ તત્વ, મહેમાનોને ઘરમાંથી રવાના કરવાનો ઉપાય, અથવા ઘરમાંથી અમુક મહેમાનો જે નહોતા ગમતા એને રવાના થવા, એને રવાના કરવાનો જે ઉપાય આપણે ગોતીએ, એટલે કે નિર્જરા તત્વ, તમામે તમામ મહેમાનોનું રવાના થવાથી પૂરેપૂરું ખાલી થઈ ગયેલું ઘર, એટલે કે મોક્ષ તત્વ, એટલે કે મોક્ષ તત્વ, આપણો આત્મ ઘર એટલે કે જીવ તત્વ, આપણા આત્મ ઘરમાં પ્રવેશતા કર્મરૂપી મહેમાનો, આપણો આત્મ ઘર એ જીવ તત્વ છે, આપણા આત્મ ઘરમાં પ્રવેશતો કર્મરૂપી મહેમાનો અજીવ તત્વ છે, આપણા આત્મ ઘરમાં પ્રવેશનારા શુભ કર્મરૂપી સારા મહેમાનો પુણ્ય કર્મ એટલે કે પુણ્ય તત્વ છે, આપણા આત્મ ઘરમાં પ્રવેશનારા અશુભ કર્મરૂપી ન ગમતા એવા ખરાબ મહેમાનો એટલે કે પાપ કર્મ એટલે કે પાપ તત્વ, આપણા આત્મ ઘરમાં કર્મ કચરાને પ્રવેશ કરાવનાર શુભ અશુભ પ્રવૃત્તિ, ક્રોધ માન માયા લોભ કશાય પ્રવૃત્તિ રૂપી પ્રવેશ દ્વાર દોરવે એટલે કે આશ્રવ તત્વ, આપણા આત્મ ઘરમાં પ્રવેશના કર્મ કચરાને અટકાવવાનો ઉપાય એટલે કે સંવર તત્વ, આપણા આત્મ ઘરમાં કર્મ કચરાનું એકમેક થઈ જવું બંધ તત્વ, આપણા આત્મ ઘરમાં પ્રવેશી ગયેલ કર્મ કચરાને અમુક અંશે બાળી નાખવું, નાશ કરી નાખવું એ નિર્જરા તત્વ, આપણા આત્મ ઘરમાં પ્રવેશી ગયેલા સારા કે ખરાબ કચરાને પૂરેપૂરું બાળીને કર્મ કચરાથી રહિત થયેલ 100% શુદ્ધ પવિત્ર આત્મ ઘર બનાવવું એને કહેવાય મોક્ષ તત્વ, એને કહેવાય મોક્ષ તત્વ. ભાગ્યશાળી, સરસ મજાનું આ નવ તત્વ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ સરસ મજાના નવે નવ તત્વને આજે આપણે જાણ્યા. આ માત્ર જાણવા દ્વારા પણ આપણું મંગલ
થઈ ગયું છે. ચાલો ભાગ્યશાળી, આજની આ સરસ મજાનું સ્વાધ્યાય કરતા કરાવતા ક્યાંય પણ અતિશયોક્તિ થઈ હોય, અરિહંત પ્રભુની આજ્ઞા, અરિહંત પ્રભુની સાક્ષીએ, સિદ્ધ ભગવાનની સાક્ષી અને તમારા બધાની સાક્ષીએ જીન આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયું હોય તે સભી હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ્યમંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાસરમ, જૈનમ જયતિ સાસરમ. કાલે આપણું સ્વાધ્યાય માંગલિક છે, કાલે સ્વાધ્યાય નથી. એક વાતનો ખાસ ધ્યાન રાખજો, બરાબર આપણે થર્સડે, વેનસડે ની પણ થર્સડે ના બરાબર 9:15 વાગે નવું સરસ મજાના ટોપિક સાથે આપણે બધા ભેગા થશું. પ્રણામ, બધા જ સુખ સાથામાં રહેજો.